नमस्कार मित्रों, आज चैप्टर नंबर 3 त्रिकोणमितीय विधेयो में आगे जोशु। लास्ट लेक्चर में अपने जोयू छे मित्रों मुख्य उकेल अने व्यापक उकेल, तमे समझी गया से अने ए प्रकारना एक्जाम्पल जे छे ए तमे होमवर्क में जे आपले कर्या पण हशे। तो हवे आगे जोशु मित्रों, तो आगे जे छे बे सूत्रनो उपयोग करीशु, साइन सूत्र ने कोसाइन सूत्र। तो साइन सूत्र ने कोसाइन सूत्र शू छे मित्रों? तो प्रमेय नंबर 4 साइन सूत्र माटे छे, कोई पण त्रिकोणनी बाजुओ तेमनी सामे आपेला खूणाना साइनना प्रमाणमां छे। आ साइन सूत्र छे, एटले कोई पण त्रिकोणनी बाजुओ, आ त्रिकोणनी बाजु छे ए बी सी, तो ए बी बी सी अने ए सी त्रिकोणनी 3 बाजुओ छे। तो आपणे आ खूणो ए जे छे एनी सामेनी बाजू एटले स्मोल ए लेशुं मित्रो, खूणो बी नी सामेनी बाजू स्मोल बी अने खूणो सी नी सामेनी बाजू स्मोल सी। तो आ प्रमाणे तमारे बाजूओ लेवानी छे, अने अहींया खूणो ए छे, खूणो बी अने खूणो सी छे कैपिटल ए बी सी। तो शुं कहे छे? त्रिकोणना कोई पण त्रिकोणनी बाजूओ तेमनी सामे आपेला खूणा, एटले आ जे खूणो छे ने आ बाजू एना सामे आपेला खूणा एटले के साइन ना प्रमाणमां, एटले साइन ए भाग्या ए एटले एनु प्रमाण थई जाय साइन ए भाग्या ए, एज प्रमाणे साइन बी भाग्या बी, एज प्रमाणे साइन सी भाग्या सी। तो आ एक सूत्र याद रखवानो मित्रो। प्रमेय नंबर 5 कोसाइन सूत्र माटे छे, जो ए बी अने सी त्रिकोणना खूणाओ छे अने स्मोल ए बी सी ए त्रिकोणना खूणाओनी अनुक्रम बाजुओ छे, હોય તો આ પ્રમાણે સૂત્ર છે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ 2 બી સી કોસ એ। પણ મિત્રો આ પ્રમાણે આપણે સૂત્ર યાદ રાખવાનું નથી, સૂત્ર આપણે કઈ રીતે યાદ રાખશું? કોસ એ કોસ બી અને કોસ સી 3 સૂત્ર છે। કોસ એ, જ્યારે ખૂણો એ આવે ત્યારે સ્મોલ એ ને માઇનસ કરવું, સ્મોલ એ ને માઇનસ કરીએ એટલે કયા બે બાજુઓ આવે? બી અને સી બાજુઓ, એનો વર્ગ કરી દેવાનો એટલે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, અને જે પણ અહીંયા બી સ્ક્વેર સી સ્ક્વેર જે પ્લસમાં હોય ભાગ્યા 2 બી સી। આ રીતે યાદ રાખીશું। અહીંયા પણ જો કોસ બી તો બી સ્ક્વેર ને માઇનસ કરવાનું, બી સ્ક્વેર સ્ક્વેર કયું છે એ અને સી, તો એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ભાગ્યા 2 એ સી। કોસ સી છે તો સી સ્ક્વેર ને માઇનસ કરવાનું, સી સ્ક્વેર સિવાય કયું છે તો એ અને બી, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ભાગ્યા 2 એ બી। તો આ પ્રમાણે આ 3 સૂત્ર અને આ સાઇન સૂત્રનો ઉપયોગ કરીને ઉદાહરણ નંબર 25 આપણે ઉકેલીશું। ઉદાહરણ નંબર 25 માં આ એક ઉકેલવાનું છે, એના અનુરૂપ બીજા બે છે, એ તમારે હોમવર્કમાં કરવાનું છે, સેમ એજ પ્રમાણે મેથડ છે। તો અહીં આપણે આ જે છે સ્મોલ બાજુઓ જે છે એનો ઉપયોગ કરીશું, કારણ કે સાઇન સૂત્રમાં એ છે બી અને સી, તો એના ઉપયોગથી આના ઉપયોગથી આનો ઉકેલ મળશે। તો શું કરશું? અહીંયા આપણે લઈશું, આપણને ખબર છે, પહેલા તો લખી દઈએ, આપણને સાઇન સૂત્ર ખબર છે, સાઇન એ ભાગ્યા એ, સાઇન બી ભાગ્યા બી અને સાઇન સી ભાગ્યા સી, આ ખ્યાલ છે। ધારો કે આ પ્રમાણમાં છે, એટલે ધારો કે આપણે કે ધારી લઈએ, તો એના ઉપરથી ખાલી આ બધા જ બરાબર છે, તો એના ઉપરથી આવું થાય સાઇન એ ભાગ્યા એ ઇઝ ઇક્વલ ટુ કે સાઇન બી ભાગ્યા બી, આ બધામાં કરવાનું નથી, અત્યારે એકમાં કરી દઈએ અને પછી ડાયરેક્ટ લખવાનું છે સાઇન સી ભાગ્યા સી ઇઝ ઇક્વલ ટુ કે। આ પ્રમાણે આપણે એને અલગ અલગ રીતે લખી શકીએ। તો અહીંથી આપણને શું મળશે? એ ઇઝ ઇક્વલ ટુ 1/k સાઇન એ, બી ઇઝ ઇક્વલ ટુ 1/k સાઇન બી અને સી ઇઝ ઇક્વલ ટુ 1/k સાઇન સી। આ પ્રમાણે ખ્યાલ આવે છે મિત્રો? તો આ પ્રમાણે લખવું હોય તો પણ ચાલશે, પણ 1/k, કે તો કોઈ અચળ છે, તો 1/k ને આપણે કે લખીએ તો પણ વાંધો નહીં, જ્યાં જરૂરત પડે ત્યાં 1/k લખવાનું, અથવા તો આ પ્રમાણે કે રીતે લખીએ તો પણ વાંધો નહીં, એ ઇઝ ઇક્વલ ટુ કે સાઇન એ, બી ઇઝ ઇક્વલ ટુ કે સાઇન બી અને સી ઇઝ ઇક્વલ ટુ કે સાઇન। તો આ પ્રમાણે પણ લખાય, એટલે 3 સૂત્ર મળે, એ ઇઝ ઇક્વલ ટુ કે સાઇન એ, બી ઇઝ ઇક્વલ ટુ કે સાઇન બી અને સી ઇઝ ઇક્વલ ટુ કે સાઇન સી। હવે જો મિત્રો, આ ધારો કે આપણને એમ થાય કે 1/k કેવી રીતે આવ્યું,
એની જગ્યાએ કે કેમ લખી દીધું સરે? તો અહીંયા ધારો કે કે ની જગ્યાએ વન ઓપન કે આપણે શું ધારીએ તો આ જ મળશે ને, બધાને વન ઓપન કે ધારી લઈએ તો એ ઇઝ ઇક્વલ ટુ કે સાઈન એ મળે, સરખું જ થઈ જાય. તો જે રીતે આપણે એક્ઝામ્પલમાં જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણેનો ઉપયોગ કરવાનો. તો આ જે સ્ટેપ છે આ દરેક એક્ઝામ્પલમાં કરવાનું નથી, તમારે યાદ જ રાખવાનું છે કે એ બરાબર કે સાઈન એ, બી બરાબર કે સાઈન બી અને સી બરાબર કે સાઈન સી. હવે અહીંથી આ જે છે સ્મોલ બી સી બી પ્લસ સી, અહીંયા આપણી પાસે એ અને બી ની કિંમત છે તો એનો ઉપયોગ કરવો, બી માઇનસ સી ભાગ્યા બી પ્લસ સી. બી એટલે શું છે? કે સાઈન બી, મૂકી દઈએ કે સાઈન બી. માઇનસ સી એટલે શું છે? કે સાઈન સી ભાગ્યા બી એટલે કે સાઈન બી પ્લસ કે સાઈન સી. હવે ઉપરથી કે સામાન્ય લઈશું તો કે સાઈન બી માઇનસ સાઈન સી ભાગ્યા કે સામાન્ય લઈએ સાઈન બી પ્લસ સાઈન સી. ખરાબ છે મિત્રો, કે કેવું આવ્યો? અહીંયા સાઈન બી માઇનસ સાઈન સી એસ માઇનસ એસ શું મળશે? એસ માઇનસ એસ ટુ સી એસ, અને નીચે છે એસ પ્લસ એસ ટુ એસ સી. તો ઉપર મળશે ટુ સી એસ એટલે ટુ કોસ બી પ્લસ સી, સરવારામાંથી બાદબાકી બાદબાકીમાંથી ગુણાકારમાં જશે એટલે બાય ટુ કરવું પડશે, બી પ્લસ સી બાય ટુ ઇન્ટુ સાઈન બી માઇનસ સી બાય ટુ ભાગ્યા અહીંયા મળશે ટુ સાઈન બી પ્લસ સી બાય ટુ ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય ટુ. ટુ ટુ કેન્સલ, આ જે છે એ શું થશે? સાઈન બી માઇનસ સી, સાઈન ભાગ્યા કોસ ટેન થશે, કોસ ભાગ્યા સાઈન કોટ થશે, એટલે અહીંયા મળે કોટ બી પ્લસ સી બાય ટુ ઇન્ટુ ટેન બી માઇનસ સી બાય ટુ. હવે મિત્રો અહીંયા જોઈએ બી માઇનસ સી બાય ટુ ટેન, આ તો મળી ગયું મિત્રો. આ જે છે કોટ બી પ્લસ સી બાય ટુ એની જગ્યાએ લાવવાનું છે કોટ એ બાય ટુ. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે આ ત્રિકોણ એબીસી છે, ત્રિકોણ એબીસી માં ત્રિકોણ એબીસી હોય તો આપણને ખબર છે એક સૂત્ર સ્ટાન્ડર્ડ સૂત્ર જે આપણે આઠમા ધોરણથી ભણતા આવતા છે, ત્રણ ખૂણાનો સરવાળો 180 થઈ જાય. એટલે આપણે ત્રણ ખૂણા એટલે માપ ખૂણો એ, માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી એવું લખવાનું નથી, ખાલી આ પ્રમાણે લખવાનું એ વત્તા બી વત્તા સી બરાબર પાય. પાય એટલે કેટલા? 180. આપણને જોઈએ બી પ્લસ સી, તો અહીંથી આપણે બી પ્લસ સી લઈશું, બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ એ. આ પ્રમાણે મળે, દેખાય છે બધાને? હવે આપણને આ બનાવવાનું છે બી પ્લસ સી. આ જે કરવાનું છે ઘણા બધા એક્ઝામ્પલમાં કરશું એટલે આના ઉપર ખાસ ધ્યાન આપજો કઈ રીતે કરતા છે. આપણે જોઈએ બી પ્લસ સી બાય ટુ, તો અહીંયા બી પ્લસ સી બાય ટુ કરી દઈએ, બે વડે ભાગી દઈએ, તો અહીંયા પર કરવું પડે પાય માઇનસ એ ભાગ્યા બે. પાય માઇનસ એ ભાગ્યા બે તો એને આ પ્રમાણે લખી શકાય પાય બાય ટુ માઇનસ એ બાય ટુ, એટલે બી પ્લસ સી બાય ટુ ઇઝ ઇક્વલ ટુ પાય બાય ટુ માઇનસ એ બાય ટુ અહીંયા મૂકી દેવાનું, એટલે કોટ પાય બાય ટુ માઇનસ એ બાય ટુ ઇન્ટુ ટેન બી માઇનસ સી બાય ટુ મૂકી દઈએ. હવે જો મિત્રો કોટ પાય બાય ટુ એકમ વર્તુળનો ઉપયોગ કરશું, પાય બાય ટુ અહીંયા છે માઇનસ છે એટલે પ્રથમ ચરણમાં જશું, પ્રથમ ચરણમાં બધા જ ધન છે માટે આ જે છે એ તો ધન મળશે, પણ અહીંયા પાય બાય ટુ છે, પાય બાય ટુ છે એટલે વિધેય બદલાશે, એટલે કોટનું શું થઈ જાય મિત્રો? ટેન થઈ જાય, એટલે અહીંયા મળશે ટેન એ બાય ટુ ઇન્ટુ ટેન બી માઇનસ સી બાય ટુ. તો આ પ્રમાણે આપણને મળે ટેન એ બાય ટુ ટેન બી માઇનસ સી બાય ટુ, પણ આપણને તો જોઈએ કોટ એ બાય ટુ. કોટ એ બાય ટુ એટલે શું? ટેન એટલે કોટનો વ્યસ્ત એટલે વન ઓપન કોટ થઈ જાય, એટલે આપણને શું મળે? આપણે લીધું શું છે? બી માઇનસ સી ભાગ્યા બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ આ ટેન જે છે એની જગ્યાએ મૂકી દે વન ઓપન કોટ એ બાય ટુ ઇન્ટુ ટેન બી માઇનસ સી બાય ટુ. આ જે કોટ એ બાય ટુ ને આ તરફ ગુણી દઈએ તો આપણને મળશે ટેન બી સોરી કોટ એ બાય ટુ
into b minus c by b plus c is equal to tan b minus c by 2. तो आ प्रमाण tan b minus c by 2 is equal to b minus c b plus c into cot a आपने साबिती कर सकती अथवा आप इसे तो आज प्रमाणे आमा एग्जांपल जे छे बे एग्जांपल छे बीजा आज प्रमाणे सॉल्व करीने आ प्रमाणे उकेल तमे मेरवानो प्रयत्न करजो હવે આગળ જોઈશું ચલો મિત્રો હવે આગળ જોઈએ ઉદાહરણ નંબર 26 આપણને ખબર છે સાઈન સૂત્ર સાઈન a ભાગ્યા a a ભાગ્યા a ઇઝ ઇક્વલ ટુ સાઈન b ભાગ્યા b ઇઝ ઇક્વલ ટુ સાઈન c ભાગ્યા c એના ઉપરથી આ રીતે મળે સાઈન એ ઇઝ ઇક્વલ ટુ એ કે આ ઉપર મળે કારણ કે આપણે 1 કે લઈએ તો એ બરાબર 1 ઓપન એ સાઈન એ તો સાઈન એ બરાબર એ કે આપણે યાદ રાખવાનું સાઈન બી ઇઝ ઇક્વલ ટુ બી કે અને સાઈન સી ઇઝ ઇક્વલ ટુ સી કે આનો ઉપયોગ કરીશું હવે મિત્રો આ પ્રકારના જેને એક્ઝામ્પલ હોય ને એ બી સી બી સી એ સી એ બી બધા અલગ અલગ ખૂણાઓ છે એ બાજુ છે તો બી સી ખૂણો છે અહીં બી બાજુ છે તો અનુરૂપ સી એ ખૂણો છે તો આ પ્રકારનું એક્ઝામ્પલ હોય ને જવાબ ઝીરો લાવવાનો હોય ત્યારે તમારે શું કરવાનું પહેલા આ જે છે એનો ઉકેલ મેળવી દેવાનો અને આના ઉપરથી તમારે આ બંનેઓને એ પ્રમાણે લખી દેવાનું તો ઉકેલ મેળવશું એ સાઈન બી માઇનસ સી લેશું એ અચળ રાખવાનું સાઈન બી માઇનસ સી એટલે સાઈન એક્સ પ્લસ વાય एस सी प्लस सी एस साइन बी इंटू कॉस सी माइनस हो तो माइनस कॉस बी इंटू साइन सी सूत्र मूक दी अः ए साइन बी एट बी के कॉस सी ना सूत्र कॉस सी ए स्क्वेर प्लस बी स्क्वेर माइनस ए स्क्वेर प्लस बी स्क्वेर माइनस सी स्क्वेर भाग्य टू ए बी માઇનસ સાઈન સી મૂકી દઈએ અહીં એ જે છે ગુણાકારમાં છે એટલે કૌંસ રાખીશું સાઈન સી એ સી સોરી સાઈન સી સી કે બરાબર છે કોસ બી નું સૂત્ર મૂકી દઈએ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ભાગ્યા ટુ એ સી ઓકે ચાલો આ એ જે છે એના અંદર ગુણી દઈએ તો આ પ્રમાણે મળે એ બી કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ભાગ્યા ટુ એ બી માઇનસ એ સી કે એ સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ભાગ્યા ટુ એ સી અહીંયા જો એ બી કેન્સલ થઈ જાય એસી એસી કેન્સલ થઈ જાય આ ટુ અને ટુ લસા લઈએ એટલે બહાર લઈ લઈએ અહીંથી કે અને કે સામાન્ય લઈએ તો કે બાય ટુ સામાન્ય અંદર શું મળશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ માઇનસ એટલે અંદરના ચિહ્ન બદલી નાખવાનું એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જે પણ કેન્સલ થાય કરી દેવાનું એ સ્ક્વેર કેન્સલ થઈ જશે એટલે કે બાય ટુ કાઉન્સમાં મળે બી સ્ક્વેર ટુ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ ટુ સી સ્ક્વેર ટુ સામાન્ય લઈએ ટુ ટુ કેન્સલ થઈ જશે મિત્રો ટુ કે બાય ટુ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ટુ ટુ કેન્સલ એટલે આપણને મળે કે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર તો આ પ્રમાણે આપણને મળે એ સાઈન બી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર એટલે કે અહીંયા જે ખૂણો છે અહીંયા આપણને બાજુમાં મળે તે જ પ્રમાણે જ લખવું હોય તો તે જ પ્રમાણે તે જ પ્રમાણે આનું લખી દઈએ બી સાઈન સી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ કે આ જે કાઉન્સમાં જે છે એનો વર્ગ એટલે સી સ્ક્વેર માઇનસ ઈ સ્ક્વેર કાઉન્સમાં ખૂણો છે અહીંયા બાજુ બની જાય એ જ પ્રમાણે સી સાઈન એ માઇનસ બીનું લખીએ તો શું મળે કે એ સ્ક્વેર માઇનસ ઈ સ્ક્વેર હવે આ તમામ કિંમત જે છે એમાં મૂકી દઈએ એલએચએસ લઈને તો આવું મળે એલએચએસ
इज इक्वल टू सौ प्रथम ए साइन बी माइनस सी तो एनी जगह मुकी देवानु के बी स्क्वेर माइनस सी स्क्वेर प्लस बी साइन सी माइनस ए तो एनी जगह छे के सी स्क्वेर माइनस सी स्क्वेर प्लस सी साइन बी ए माइनस एनी जगह मुकी देवानु के ए स्क्वेर माइनस बी स्क्वेर के सामान्य लेसु के सामान्य लेसु तो आपने मरे बी स्क्वेर माइनस सी स्क्वेर प्लस सी स्क्वेर माइनस ए स्क्वेर प्लस ए स्क्वेर माइनस बी स्क्वेर हवे जो है माइनस बी स्क्वेर प्लस बी स्क्वेर माइनस सी स्क्वेर प्लस सी स्क्वेर माइनस ए स्क्वेर प्लस ए स्क्वेर तो शू थी जाए के इंटू जीरो इज इक्वल टू जीरो तो आ प्रमाणे आनो जवाब मळे जीरो तो आ रीते कोसाइन अने साइन सूत्र नो उपयोग करीने घणा बधा एक्जाम्पल आपणे करी शकीए हवे जो होमवर्क में तमारे शू करवानुं छे स्वाध्याय 3.5 માં પ્રશ્ન નંબર 3 4 5 અને 6 3 4 5 6 સ્વાધ્યાય 3.4 પ્રશ્ન નંબર 3 4 5 6 આટલા પ્રશ્નો જે છે એનો ઉકેલ કરવાનો છે મિત્રો તો અહીં આપણે સ્ટોપ રાખીશું ધન્યવાદ